મહારાજનો સહજ સ્વભાવ હતો કે કોઈને દુખ્યો દેખી ન શકતા. પોતાનો સ્વભાવ તો કેવો કે વન વિચરણ દરમિયાન ગોદોહન માત્ર ક્યાંય રોકાતા નહીં. પણ મહારાજ એક સાધુને યાત્રિક, રોગી, પંડિત, દુઃખી જાણી તેની સેવામાં 2 મહિના સુધી રોકાય છે. રાક્ષસનું કલ્યાણ કરી નીલકંઠ વર્ણી વેંકટાદ્રીથી આગળ કાંચીપુરમ તરફ જાય છે. રસ્તામાં એક સાધુ બીમાર હાલતમાં જોવા મળે છે. સાધુરામ, આપ કોણ છો અને આમ રસ્તામાં કેમ પડ્યા છો? મારું નામ સેવકરામ છે. મને લોહીખંડ પેટ બેસણું છે. મારાથી એક ડગલું પણ ચાલી શકાય તેમ નથી. તમે કોણ? અમારું નામ નીલકંઠ છે, પણ તમારી સેવા કરનારું કોઈ શિષ્ય મંડળ સાથે નથી? હતું, પણ હું બીમાર પડ્યો તેથી મને મૂકીને જતા રહ્યા. હું ભાગવતનું ભણેલું છું. મારી પાસે 1000 રૂપિયાની સોનામોરો છે, પણ સેવાનું કરનારું કોઈ નથી. રામેશ્વર બાજુ યાત્રા કરવા નીકળ્યો હતો, પણ રસ્તામાં માંદો પડ્યો છું. તમે જરા પણ ચિંતા કરશો નહીં, તમારી સેવા અમે કરીશું. પણ તમે ભાગવતના ભણેલા છો તો તમારે અમને ભગવાનના ચરિત્રોની કથા સંભળાવવી પડશે. જો મારી સેવા કરતા હો ને તો તમને હું ચરિત્રો, વેણુગીત, બ્રહ્મરગીત, ગોપીગીત વગેરે સંભળાવીશ. ભલે, તો આજથી હું તમારી સેવા કરીશ. ચાલો હું તમને ટેકો આપું છું. આ સામે વડના વૃક્ષ નીચે તમને સુવડાવું. પણ એ વડમાં તો 1000 ભૂત રહે છે. ભૂતની ચિંતા તમે ના કરશો, તેને હું ભગાડી મૂકીશ. ચાલો મારો હાથ પકડીને ઊભા થાઓ. પણ વર્ણી, મને નીચે ક્યાં સુવરાવીશ? કાંટા કાંકરા વાગશે. તમે થોડી વાર નીચે બેસો, ત્યાં હું આજુબાજુની વાડીમાંથી કેળના પાન લઈ આવું છું અને તમને કેળના પાનની પથારી કરી તેના પર સુવડાવીશ. તમારા કપડાં હું ધોઈશ, પથારી રોજ બદલાવીશ, તમે જરા પણ મૂંઝાશો નહીં. નીલકંઠ, અહીંયા પાસે આવ તો, મારી મારી નજીક બેસ. હા, આવ્યો. કેમ નજીક બોલાવ્યો? હું ક્યારનો તને જોતો હતો. મનમાં થતું હતું કે આ છોકરાને મેં ક્યાંક જોયો છે. પછી યાદ આવ્યું કે આ તો અયોધ્યાના ધર્મદેવનો ઘનશ્યામ છે. બોલ બોલ, તું તે જ છો ને? એ વાત જવા દો. મને ખબર પડી ગઈ, તું તે જ છો. 5 વર્ષથી ઘર છોડીને નીકળી ગયો, પણ તને કાંઈ ખબર છે? તારા સગા અયોધ્યામાં ચૂરી ચૂરીને અર્ધા થઈ ગયા છે, અને તું તો મોટો વૈરાગી થઈને નીકળી પડ્યો છે. હવે તો તને અયોધ્યા ભેગો કરીને જંપીશ. હું તને છોડવાનો નથી. સેવકરામજી, જો તમારે અમારી સેવા જોઈતી હોય તો ફરી અયોધ્યાની વાત કરશો નહીં. અમારી ભેળા રહેવું હોય તો અમારા પૂર્વાશ્રમના સગાની વાત ક્યારેય ન કરશો, નહીંતર તમારે અને અમારે નહીં બને. અમે કોઈના બંધનમાં આવીએ તેમ નથી. અમે સ્વતંત્ર છીએ અને અમને કોઈ રોકી શકે તેમ નથી. સારું સારું, હવે હું ક્યારેય એવી વાત નહીં કરું. હવે મને ભૂખ લાગી છે. તું આ પૈસા લઈને બાજુના ગામમાંથી સીધું સામાન લઈ આવ. ભલે, લાવો, હું લઈ આવું છું. અને હા, તું વસ્તીમાં ભીખ માંગીને જમતો આવજે. અને હા, પાછો જલ્દી આવતો રહેજે. આજે આજે મારી કમર બહુ દુખે છે, જરા કમર દબાવવી છે. ભલે.
હવે કઈક પેટમાં આગ્યું. એલા, આ તું કઈ જઈમો કે નહીં? આજે તો ગામમાંથી કઈ ભિક્ષા ન મળી. કઈ વાંધો નહીં, કાલે જરૂર ભિક્ષા મળી જશે. આપણે સાધુને તો તપ થાય એટલું સારું. હવે જરાક મારી કમર અને પગ દબાવી દે, હું થોડો આરામ કરું, પછી મને જગાડી દેજે. આજે આપણે અહીંથી નીકળવું છે. ભલે, જેવી તમારી મરજી. સેવકરામજી, સેવકરામજી, સેવકરામજી ઉઠો. તને તો ગમે ત્યાંથી ભિક્ષા મળી જ રહે છે ને, પણ આજે ગામમાંથી શેર ઘી વધારે લેતો આવજે. કેમ, એક શેર વધારે ઘી નું શું કરવું છે? ખબર નથી પડતી, આ માંદગીને કારણે મારું શરીર સાવ સાવ લેવાઈ ગયું છે. તે હવે પછી પાછું લાવવું પડશે ને. મારે શેર ઘી પીવું છે, શેર ઘી. પણ સેવકરામજી, તમને શેર ઘી પચી જશે? અરે પચી જશે, તે મારી 2 મહિના સુધી ખૂબ સેવા કરી, મને સાજો કર્યો. હવે મારું શરીર ધીરે ધીરે પાછું મૂળ સ્થિતિમાં આવતું જાય છે. શેર ઘી પચી જશે. અને હા, તું તો ત્યાં જ જમતો આવજે હો ને. ભલે સેવકરામજી, હું ત્યાં વસ્તીમાં જમતો આવીશ. આ કેવો સાધુ છે, મેં તેની કેટલી સેવા કરી, છતાં કોઈ દિવસ તેણે મને એમ ન કહ્યું કે મારી પાસે ઘણું ધન છે તો આજે તું આપણા બંને માટે જમવાનું લેતો આવજે. હું ક્યારેક તેની પાસે ભગવાનની વાતો કરું છું તો તેને જરાય ગમતું નથી, અને તો ગામ ગપાટા મારવામાં જ રસ છે. આ સેવકરામ નથી, શઠરામ છે, કરેલા કૃત્યને કંઈ જાણતો નથી. અમને તો ક્યારેક ભિક્ષા પણ નથી મળતી, અમે આખો દિવસ ભૂખ્યા રહીએ છીએ. બહાર જવાનું થાય ત્યારે પોતાનું એક મણનું એક પોટલું અમારી પાસે ઉપડાવે છે, અને પોતે તો ખાલી હાથે ચાલ્યો આવે છે. અમારો સ્વભાવ તો કેવો કે ભાર નામે એક રૂમાલ પણ નથી રાખતા, અને આ તો મણેકનું પોટલું અમારી પાસે ઉપડાવે છે. હવે તો શેર ઘી પચાવે તેવો લઠ્ઠ થઈ ગયો છે. બીમાર હતો ત્યાં સુધી તો બરાબર, પણ હવે આવા કૃતજ્ઞનો ત્યાગ કરવો જોઈશે. હા સેવકરામજી, આ તમારું ઘી લેવામાં વાર લાગી, પણ હવે અમે તમારી સાથે નહીં રહીએ. કેમ એલા, શું થયું તને? અમે તમારી આટલી સેવા કરી છતાં તમે કોઈ દિવસ અમને ખાવા પીવાનું પણ પૂછ્યું છે? કોઈ માણસે જરાક ઉપકાર કર્યો હોય તેનો આભાર આખી જિંદગી માણસ ભૂલતો નથી. મેં તમને મરણ પથારીમાંથી બેઠા કર્યા છતાં તમને મારી કાંઈ જ પરવા નથી, અને સાધુ થઈને ધન રાખો છો, કર્યા કૃત્યને જાણતા નથી. માટે આજથી તમે તમારે રસ્તે અને અમે અમારે રસ્તે. હાલ્યો તમારું સીધું સામાન અને આ રહ્યા તમારા પૈસા. આપણે અહીંથી નોખા પડીએ છીએ. જય સચ્ચિદાનંદ. કેવો કેવો નિર્દય છે સાવ. સારું સારું ખાવાનું ન દીધું તો કે તમે કૃતજ્ઞ છો. હશે હશે, ને હવે આમે મારે ક્યાંય ની જરૂર છે? હવે તો હું સાજો નર્વો થઈ ગયો છું. ચાલો મનવા, હવે તો આપણે આપણી દિશા પકડીએ. ભગવાન, આ તો બહુ બહુ વજનદાર છે, પણ હવે હવે તો મારે જ ઉપાડવું પડશે. હે ભગવાન, હવે તો જે થાય તે ખરી.